ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ભારતની મુલાકાતે આવ્યા છે. કહેવાય છે બિન સત્તાવાર મુલાકાતે આવ્યા છે. દિલ્હી ઉતર્યા છે, વડાપ્રધાન સાથે એમણે વાટાઘાટો કરી છે. 20 મિનિટ જેટલી એ મુલાકાત ચાલી અને ત્યાર પછી ભોજન સમારંભ છે. એમાં રાહુલ ગાંધી, અડવાણીજી, સુષ્મા સ્વરાજ સહિત કેબિનેટ મિનિસ્ટરો સાથે ભોજન લેવાના છે. ભારત અને પાકિસ્તાન બે જોડકા ભાઈઓ છે અને એવા ભાઈઓ છે જેમની વચ્ચે એમના દિલમાં નફરત ભરી છે. એક ભારતીય તરીકે મને પણ પાકિસ્તાન દીઠું ગમતું નથી. પાકિસ્તાનનું નામ આવે ચાહે ક્રિકેટની મેચમાં આવે, ચાહે યુદ્ધની બાબત હોય, ચાહે સલાહની બાબત હોય, ચાહે પાકિસ્તાનના નેતાઓની બાબત હોય, દરેક હિન્દુસ્તાનીના દિલમાં પાકિસ્તાન માટે નફરત છે. અને નફરતનું કારણ એ છે કે 5000 વર્ષથી જે દેશ બનો બનાવેલો દેશ એના ભાગલા પાડીને આ પાકિસ્તાનની રચના થઈ છે. આ રચના જે પાકિસ્તાનની થઈ, બધા કહે છે કે ઝીણા સાહેબે ભાગલા કરાવ્યા, મોહમ્મદ અલી ઝીણાએ આ ભાગલા કરાવ્યા. હું આ વાત બહુ માનતો નથી. મોહમ્મદ અલી ઝીણા તો પ્યાદુ હતા, અંગ્રેજોએ જ આ દેશના ભાગલા કરાવ્યા. આપણે પંચવર્ષીય યોજના કરીએ છીએ ભારતવાળા, અને આ પંચવર્ષીય યોજના પણ આપણી આર્થિક બાબતોને જ આવરી લે છે. અમેરિકનો અને યુરોપિયનો 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષનું આયોજન કરે છે. અને આર્થિક નહીં, સામાજિક આયોજન પણ, ધાર્મિક આયોજન પણ, રાજકીય આયોજન પણ. બહુ લાંબુ વિચારનારી પ્રજા છે આ યુરોપની પ્રજા અને અમેરિકન પ્રજા. ભારતમાં ભાગલા પડાવવાની વાત સૌ પહેલા બ્રિટિશરોના મગજમાં આવી. એમણે જોયું કે આ દેશની વસ્તી જે રીતે વધી રહી છે એ રીતે જો આ હિન્દુ મુસલમાનોને છૂટા નહીં પાડી દઈએ તો આ દુનિયાની બહુ મોટી તાકાત થશે, આર્થિક તાકાત થશે, અને સૌથી પહેલાં તો વસ્તીની દ્રષ્ટિએ જબરજસ્ત તાકાત થશે. અત્યારે એક વિચાર કરીએ, પાકિસ્તાનની 70 કરોડની વસ્તી, બાંગ્લાદેશની 15 કરોડની વસ્તી અને ભારતની 125 કરોડની વસ્તી, એટલે 32 કરોડની વસ્તી એમની છે, 125 કરોડની વસ્તી આપણી. તો 125 કરોડમાં જો 32 કરોડ ઉમેરીએ તો 1 અબજ અને 47 કરોડ, એટલે કે 1.5 અબજ જેટલી વસ્તી આપણી થવા જાય. એટલે આપણે ચીનને વસ્તીમાં તો ક્યારનું પાછું પાડી દીધું હોત. આપણે ખૂબ આગળ હોત, ચીન કરતાં પણ વસ્તીમાં આપણે આગળ હોત, અને આપણી ખૂબ નોંધ લેવાતી હોત. આ આ આ દેશ ત્રણેય ભાગ એક હોત તો. બીજી બધી વાત તો જોવા દો, ક્રિકેટમાં આપણને દુનિયાની આખી દુનિયાની ભેગી ટીમ પણ હરાવી નહીં શકત. એટલે બ્રિટિશરોએ વિચાર્યું કે આપણે આ લોકોને ભાગલા પાડો, આ ભારત આટલું મોટું છોડીને ન જવાય, એના ટુકડે ટુકડા કરાવી નાખો. અને એના કારણસર બ્રિટિશરોએ ધીરે ધીરે મુસલમાનોની બહુમતીવાળા રાજ્યોમાં મુસલમાનોને ઉશ્કેર્યા, ઝીણાને આગળ કર્યા, મુસ્લિમ લીગને આગળ કરી અને ભારતમાં ભાગલા પડાવ્યા. ઝીણાની તાકાત પર નથી થયું, મુસ્લિમ લીગની તાકાત પર નથી થયું, અને એનો હું તમને પુરાવો આપવા માગું છું. સૌથી પહેલી વાત તો એ છે કે 1935માં આપણા દેશમાં પહેલું બંધારણ આવ્યું, 1950-52 વાળું નહીં, એ પહેલાં અંગ્રેજોએ આપણને એક બંધારણ આપ્યું. ત્યારે પણ પ્રધાનમંડળોની રચના થઈ, ત્યારે પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ થઈ, ત્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ. આપણે ચૂંટણીમાં મતદાન તો 35થી કરતા થઈ ગયેલા.
અને એમાં મુસલમાનોના મત વિસ્તારો જુદા હતા. મુસલમાનો મુસ્લિમ મતદારોને મતદારો મુસ્લિમ ઉમેદવારોને મત આપે એવી વ્યવસ્થા એ બંધારણમાં હતી. અને પરિણામ જે આવ્યા એ તો બિલકુલ ચોંકાવનારા હતા. જે અત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે એ બંને જગ્યાએ મુસ્લિમ મતદારોએ જે મુસ્લિમ ઉમેદવારો ચૂંટી કાઢ્યા એમાં મુસ્લિમ લીગના ઉમેદવારોને હરાવીને કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. મુસલમાનોએ કોંગ્રેસ પર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ મુસ્લિમ લીગ પર નહીં મૂકેલો. આ બધા જ વિસ્તારોમાં મુસ્લિમ લીગ હારી ગયેલી અને કોંગ્રેસની જ ધારાસભાઓ થઈ, કોંગ્રેસની જ વિધાનસભાઓમાં બહુમતી થઈ અને લોકસભામાં બહુમતી થઈ. એટલે તે લોકસભા શબ્દ નહોતો પણ બધે જ કોંગ્રેસ જીતી. એટલે ઝીણાને એમ થયું કે જો આ જ રીતે ચાલ્યું મુસલમાનો જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી આપણને મત નહીં આપે. એટલે ભુરાયા થયા. એમણે વધારે જોરશોરથી આંદોલન શરૂ કર્યું ને એમની પાછળ બ્રિટિશરો હતા, અંગ્રેજો હતા. અંગ્રેજોને ખબર હતી કે આ મોહમ્મદ અલી ઝીણાને કેન્સર છે અને ગમે ત્યારે ગુજરી જશે. એટલે આપણને આઝાદી તો સપ્ટેમ્બર નવેમ્બરમાં આપવાની હતી, ડિસેમ્બર સુધી આપવાની હતી. પણ જ્યારે અંગ્રેજોને ખબર પડી કે ઝીણાને કેન્સર છે અને ગમે ત્યારે મરી જઈ શકે એમ છે, એટલે રાતોરાત 15 ઓગસ્ટ નક્કી કરી દેવામાં આવી. 4-5 મહિના પહેલાં આપણને આઝાદી આપી દીધી. કારણ કે જો ઝીણા મરી જાત તો ગાંધીજી અને કોંગ્રેસનો એટલો બધો પ્રભાવ હતો કે ગાંધીજી બધાને બાકીનાને સમજાવી લીધા હોત. મૌલાના આઝાદ પણ એની વિરુદ્ધ હતા, ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી પણ એની વિરુદ્ધ હતા, તો પાકિસ્તાનના ભાગલા જ નહીં પડ્યા હોત. પણ ઝીણાના મોત પહેલાં ભાગલા પાડી દેવા માટે અંગ્રેજોએ આ કર્યો. એટલે આપણને દિલમાં નફરત છે કે આ પાકિસ્તાનને, પાકિસ્તાન આપણા દેશના, આપણી ભારત માતાના ભાગલામાંથી પેદા થયું છે એ વાત સાચી છે. પણ એ આપણા પડોશી છે. આજે એમના રાષ્ટ્રપતિ આપણે ત્યાં આવ્યા છે ત્યારે મને એક વાત, પાકિસ્તાનની ગમતી વાત હું પહેલાં કરવા માગું છું. મને પાકિસ્તાનની જે એક વાત બહુ ગમી છે એ એમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા છે. હું પાકિસ્તાનના નાગરિકોને સલામ કરું છું, પાકિસ્તાનના રાષ્ટ્રને સલામ કરું છું, પાકિસ્તાનના નેતાઓને સલામ કરું છું કે જેમણે અમેરિકાની અબજો ખરવો ડોલરની મદદ લીધા પછી ઓસામા બિન લાદનને 5-5, 7-7 વર્ષ સુધી એમના દેશમાં છુપાવીને રાખ્યો. આ સહેલું કામ નહોતું. કરોડો રૂપિયાનું ઇનામ હતું, 50 કરોડ રૂપિયાનું ઇનામ હતું. અને એવું સંભવ નથી કે ગામમાં ઓસામા બિન લાદેન જેવો માણસ રહેતો હોય, ભલે દરવાજા બંધ રાખતો હોય, દિવાલો ઊંચી ચણી લીધી હોય, એના ઘરમાં જતા આવતા નોકરો એને ન ઓળખી શકે, એના ઘરમાં અનાજ પાણી આપવા જનાર, એના ઘરમાંથી બહાર આવનાર નોકરો, કોઈ ને કોઈ રીતે તો આ આખો એરિયા જાણતો હતો કે ઓસામા બિન લાદન અહીં રહે છે. લશ્કરી વડાઓ જાણતા હતા, લશ્કરી છાવણીથી કિલોમીટરના અંતરમાં માણસ રહેતો હતો, એટલે લશ્કરના ઘણા બધા અફસરો આ જાણતા હતા, નેતાઓ જાણતા હતા. અને છતાંય 5-7 વર્ષ ઓસામાને જે પાકિસ્તાને છુપાવી રાખ્યો છે એના માટે હું ચોક્કસ એમને વંદન કરીશ. અને આને સહેલું નહીં સમજતા. હું તમને પૂછવા માગું છું કે અડવાણીના માથે 100 કરોડનું ઇનામ હોય, કે વિશ્વ હિન્દુ પરિષદના તોગડિયાજી ઉપર 100 કરોડનું ઇનામ હોય, આ દેશમાં તમે એને કેટલા દિવસ કહું છું, મહિના નથી કહેતો, કેટલા દિવસ તમે એમને છુપાવી રાખી શકો? અઠવાડિયા, 2 અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો જેમ પાકિસ્તાનમાં ઉતર્યા ઉતરે ને એમને લઈ જાય. આપણે અઠવાડિયું આપણા કોઈ હિન્દુ નેતાને
સંતાડી રાખી શકીએ એમ નહીં. પૈસા સામે, સત્તા સામે, બધા સામે આપણે ઝૂકી જઈએ. આપણે નહીં બચાવી શકીએ આપણા હિન્દુ નેતાઓને. ફાંકા ગમે તેટલા મારીએ કે અમે આમ છીએ, અમે આમ છે, એ ધર્મનું જનૂન જે ત્યાંની પ્રજામાં છે એ આપણામાં નથી. એટલે પાકિસ્તાનની એક બહુ ગમતી મને જે વાત છે, એમનો ધર્મની, ધર્મ પ્રત્યેની એમની નિષ્ઠા છે. મને ઘણી બધી વાર એમ થાય કે મારા મુસ્લિમ બિરાદરોમાં જે ધર્મજનૂન છે એનું 10%, 15%, 20% આપણા હિન્દુ ભાઈઓમાં પણ આવે. આપણા માટે ધર્મ કશું જ નથી. ગાજરની પીપુડી છે, સવારે વહેલા ઉઠીએ છીએ, પૂજા કરીએ છીએ. એ લોકો એમ કહેતા ફરે છે કે સવારે વહેલા જ ઉઠવું જોઈએ અને પૂજા જ કરવી જોઈએ. પણ પછી સવારે વહેલું ઉઠીને પૂજા કરીને નોનવેજ ખાય છે એ ભાઈ. એ કે નોનવેજ ખાવાનો વાંધો નહીં, હા, પૂજા કરી દેવાની વહેલી. અને જે ભાઈ નોનવેજ નથી ખાતા એ કહે છે કે નોનવેજ તો ના જ ખવા, હિન્દુ છીએ, સવારે વહેલું નહીં ઉઠીએ તો ચાલશે. આપણો ધર્મ બહુ નબળો છે. અને બીજું એક પાકિસ્તાનના ઉદ્ભવમાંથી બે વાત ઊભી થઈ. એક તો ભારતમાં અત્યારે 18 કરોડ મુસલમાનો છે. ઘણા બધા કટ્ટરવાદી દલીલ કરે છે કે આ 18 કરોડ મુસલમાનોને આપણે શા માટે રાખ્યા, એ જે તે વખતે 4-5 કરોડ હશે, એને આપણે શા માટે રાખવા જોઈતા હતા, એમને આપણે પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, એમણે જતા રહેવું જોઈતું હતું પાકિસ્તાન. હું એ વાત સાથે સંમત નથી. આજે મને એનો એક ફાયદો દેખાય છે. પાકિસ્તાનમાં શિયા સુન્નીઓ વચ્ચે જે લડાઈઓ થાય છે, ઝઘડા થાય છે, જે એકબીજાની હત્યાઓ થાય છે, એની સરખામણીમાં આ સેક્યુલરવાદીઓને, કોંગ્રેસીઓને, સબાના આઝમીને અને બધા સેક્યુલરવાદીઓ જે ઢોલ પીટે છે કે ગુજરાતમાં હિંસા થઈ ગઈ, ગુજરાતમાં કતલેઆમ થઈ ગઈ, ગુજરાતમાં આમ થઈ ગયું, એમને હું પૂછવા માગું છું કે કોઈ દાડો ગુજરાતના આંકડા છેલ્લા 2000 થી 2010માં ગુજરાતમાં હિન્દુ મુસલમાનો વચ્ચે થયેલા તોફાનો અને પાકિસ્તાનમાં શિયા સુન્ની વચ્ચે થયેલા તોફાનો વચ્ચે કોઈ સરખામણી કરીશું આપણે? જે શિયા સુન્નીઓની સામસામે કતલ થઈ પાકિસ્તાનમાં, એની સામે ભારતના, ગુજરાતના તોફાનો કશું જ નથી. તો પહેલી વાત એ થઈ કે ધર્મના આધારે જો રાજ્યની સ્થાપના કરવામાં આવે છે તો પણ એકતા રહેતી નથી. પાકિસ્તાનના 4 ભાગલા થઈ જવાના છે. પાકિસ્તાનનું કોઈ મને ભવિષ્ય પૂછે તો હજુ રહી ગયેલા પાકિસ્તાનના 4 ભાગલા થઈ જશે અને એકાદ ભાગ તો અફઘાનિસ્તાનમાં જતો રહેશે. ધર્મના નામે રાષ્ટ્રની રચના થઈ છે પણ રાષ્ટ્ર ઊભું નથી રહી શક્યું. જ્યારે સામે પક્ષે ભારતમાં ધર્મના નામે ભલે રાષ્ટ્રની સ્થાપના ના થઈ પણ ભારતમાં આજે વૈષ્ણવો અને શિવ માર્ગીઓ લડતા નથી, ઝઘડતા નથી, સામસામે બોમ્બ ફોડતા નથી, હિન્દુઓ અને જૈનો લડતા નથી, હિન્દુઓ અને શીખો લડતા નથી, તો એનું કારણ આ દેશમાં 18 કરોડ મુસલમાનો જે રહી ગયા છે એ છે. આ દેશમાં જે આટલી મોટી મુસલમાનોની વસ્તી છે એના પ્રભાવથી હિન્દુઓમાં જબરજસ્ત એકતા પ્રવર્તે છે. જો આપણે એકલા હિન્દુ રાષ્ટ્ર હોત તો અહીંયા શિયા સુન્નીની જેમ શિવ માર્ગીને વૈષ્ણવ માર્ગીઓ વચ્ચે અને બીજા અનેક સંપ્રદાયો વચ્ચે તોફાનો થતા હોત ને હત્યાઓ થતી હોત. અને એક પાકિસ્તાનની જો પોઝિટિવ વાત કરું, હજુ એક પોઝિટિવ વાત કરવી હોય તો પાકિસ્તાનની બહાદુરીની છે. 62માં હાર્યું, 72માં હાર્યું, 72માં તો બાંગ્લાદેશ જતું રહ્યું, તો પણ આજે ત્યાંના નાગરિકો કાશ્મીર લેકે રહેંગેની બૂમો પાડે છે, હજુ ભારત જોડે લડાઈ કરી નાખોના નારા ગજવે છે. ભારતમાં જ્યારે પણ પાકિસ્તાનના ત્રાસવાદની ચર્ચા ચાલે છે અને એમ કહેવામાં આવે છે કે આપણે પાકિસ્તાનની છાવણીઓ પર હુમલા કરી દેવા જોઈએ,
તો આપણા જ ડાયા પત્રકારો એમ કહે છે કે પાકિસ્તાન અણુ તાકાત છે અને હવે આપણે એની સાથે યુદ્ધ ન કરી શકીએ. 70 કરોડના પાકિસ્તાનના લોકો એમ કહે છે, જેમની પાસે અણુબોમ્બ છે થોડા ઘણા, કે ભારત જોડે લડાઈ કરો. અને ભારતના 125 કરોડ લોકોના નેતાઓ, પત્રકારો અને સરકાર આપણને ડરાવે છે કે એ લોકો પાસે અણુબોમ્બ છે. કોઈ પાકિસ્તાની નથી બોલતો કે ભારત પાસે બહુ અણુબોમ્બ છે. કોઈ પાકિસ્તાની ગણતરી કરીને નથી કહેતો કે આપણે 4 અણુબોમ્બ નાખીશું તો 125 કરોડ ભારતીયોમાંથી વધારામાં વધારે 25 કરોડ મળશે, તોય 100 કરોડ વધી જશે અને એમાં બહુ બધા આપણા મુસ્લિમ ભાઈઓ પણ મરી જશે, એવી કોઈ ચર્ચા નથી કરતું. કોઈ એમ નથી કહેતું કે ભારત આપણી પર 8 બોમ્બ નાખી દેશે તો પાકિસ્તાનની વસ્તી નહોતી થઈ જશે, પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે, એવું કોઈ કહેતું નથી. અને આપણે પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે એવી સરકાર આપણને ડરાવી રહી છે. તો આ સરકારો, ભારતની જે માય કાંગલી સરકારો છે, જે સાવ પાણી પોચી સરકારો છે, એના કરતા આ પાકિસ્તાનના નેતાઓ વધારે બહાદુર છે. એ જે રીતે અમેરિકાને બેવકૂફ બનાવે છે, જે રીતે ભારત સામે છાતી કાઢીને ઉભા રહે છે, એની સરખામણીમાં માફ કરજો, આપણા નેતાઓ તદ્દન બુશદિલ છે. અને આપણે એક સારા નેતાની જરૂર છે કે જે આપણને આ ડરમાંથી બહાર કાઢે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.